નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયો આપણે ધોરણ બાર ગુજરાતી વિષયની અંદર ગાલા અસાઇનમેન્ટ બે હજાર એકવીસના પ્રશ્નપત્ર બેનું આપણે સંપૂર્ણ વ્યાકરણનું સોલ્યુશન કરવાનું છે એટલે કે વ્યાકરણ તમારે વીસ માર્ક્સનું પૂછાય છે આપણે પ્રશ્નપત્ર બેના સંપૂર્ણ વ્યાકરણનું સોલ્યુશન તમારી સમક્ષ લઈને હાજર થઈ ગયા છીએ આ આપણે પ્રશ્નપત્ર એકનું પણ સોલ્યુશન મૂક્યું છે એ સિવાય વિભાગ એ અને બીના તો ઓલરેડી આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે બીજા પણ ભૂગોળ છે સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન છે એ વિષયના પણ વિડીયો સોલ્યુશન તમને ગાલા સિમેન્ટના અવેલેબલ છે એ તમે ન જોયા હોય તો આપણા ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો તો પણ તમારી તૈયારીમાં ચાર ચાંદ લાગી જશે તો ચાલો તમારો સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે વન ટચ એજ્યુકેશન ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું અવશ્ય રાખો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર બેના સૌ પ્રથમ આપણે જોઈએ તો કે તમારે પ્રશ્ન ક્રમાંક એકત્રીસથી લઈ અને છત્રીસ જુદી જે પૂછાય છે એ સમાનાર્થી શબ્દો એકબીજાની સામે સામે જોડીને લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સમાનાર્થી શબ્દો આપેલા છે તો આપણે એના સીધે સીધા જવાબ તમારે જોઈ નાખો કે હઠ જે શબ્દ છે તો એનો થાય છે જક અને જીદ પછી શકમંદ છે તો એનો થાય છે વહેમી અને શંકાશી પછી ગાથા છે તો કથા અને વાર્તા પછી ખાણું તો જમણ અને ભોજન અને નિર્થક તો વ્યર્થ અને મિથ્યા થાય છે એના પછી તમારે આગળ પ્રશ્ન પૂછાય છે તો કે રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપી અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે આપણે ફરીથી વાક્ય લખવાનું થાય છે એની અંદર જુઓ છત્રીસમા નંબરનો હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો નથી તો અહીંયા અસભ્ય છે એનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે તો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે સભ્ય અને ફરીથી વાક્ય લખવાનું છે કે હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી બીજું છે કે પરમ સેવ્ય અહિંસા છે તો અહીંયા જુઓ અહીંયા આપણે અહિંસાનો વિરુદ્ધાર્થી થાય છે હિંસા તો કે પરમ સેવ્ય હિંસા નથી પછી આગળ જોઈ લો નંબરનો કે આ તો ગૌણ ભાષા છે તો એનો થાય છે આ તો મુખ્ય ભાષા નથી કારણ કે ગૌણનો આપણે વિરુદ્ધાર્થી આપવાનો છે એનો થાય છે મુખ્ય અને વાક્યનો અર્થ ન બદલાય એટલા માટે આપણે પાછળ નથી લગાડ્યું કે આ તો મુખ્ય ભાષા નથી તો એનો મતલબ થયો કે આ ગૌણ ભાષા છે હવે આગળ જોઈએ ઓગણ નંબરનો એની અંદર જુઓ કે આજે આ કમાડ બંધ આ આજે આ કમાડ બંધ તો એની અંદર તું આજે આ કમાડ ખુલ્લા નથી તો કે બંધનું શું થાય તો ખુલ્લા થાય પછી આગળ ચાલીસમા નંબરનો જોઈએ કે મણિભાઈ ઝડપથી ચાલતા હતા ઝડપની વિરુદ્ધાર્થી થાય છે ધીમેથી તો કે મણિભાઈ ધીમેથી ચાલતા ન હતા હવે આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો એની અંદર જુઓ કે અનાજમાંથી કચરો ગાઢી નાખવા માટે સુપડાથી ઉપણવું તે તો એને આપણે ઝાટકવું કહેવાય શું કહેવાય ઝાટકવું કહેવાય છે પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા જોઈ શકો છો હાથી ઘોડા રથ અને પાયદળ એમ ચાર અંગવાળી સેના જેને ચતુર્ગીણી કહેવાય શું કહેવાય ચતુરંગીણી કહેવાય છે એના પછી નેક્સ્ટ જોઈએ તેતાલીસમાં નંબરનું તો કે હાથ વડે ધકેલવાની ચાર પૈડાની એક ગાડી તો જેને આપણે લારી કહીએ છીએ પછી ગોળ કે મહુડો ભેળવીને કેળવેલું તમાકુ જેને આપણે ગડાડકું કહેવાય છે પછી પગના તળિયાનો એડી તરફનો ભાગ તો એને આપણે પાણી કહીએ છીએ પછી તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપવાના છે એની અંદર તમે જો વઢાકુ જે છે એનો તમારે આપવાનો છે વઢાડુનો તળપદો શબ્દ શું થાય છે મને આ મળ્યો નથી તમને જો ખ્યાલ હોય તો કોમેન્ટ કરો જેથી કરી તમારી કોમેન્ટ હું પિન કરી નાખું અને બીજા પણ વિદ્યાર્થીઓને કામ આવે બરાબર ને પછી હેડતો તો ચાલતો હેડતોનો તળપદા શબ્દનો શિષ્ટ રૂપ થાય છે ચાલતો થાય છે હવે સાચી જોડણી લખવાની છે અહીંયા જો વિશિષ્ટ આપેલું છે તો એની સાચી જોડણી આવી રીતે થાય છે વિશિષ્ટ થાય છે પછી વકૃત્વ છે તો એની સાચી જોડણી વકૃત્વ થાય છે ફક્ત આ તું છે એને આપણે આવી રીતે રૂ કરી નાખવાનું છે બરાબર ને પછી શાળા ઉપયોગી છે તો કે શાળા ઉપયોગી છે તો શાળા ઉપયોગી થાય છે બરાબર ને એ એકદમ ઈઝી છે આવડી જાય એવું જ છે એના પછી કૌંસમાં પહેલાં સૂચના પ્રમાણે તમારે કરવાનું છે તો પહેલાંમાં છે કે આ વાક્યમાંથી નિપાત ઓળખાવો તો કે આ કોઈ ખવિસની રમત તો નહીં હોય તો જો અહીંયા નિપાત શું છે કે તો છે તો કે આ કોઈ ખવિસની રમત તો નહીં હોય તો તો એ નિપાત છે પછી બીજા વાક્યની અંદર તમે જો બાવન નંબર છે એની અંદર ખાલી જગ્યામાં તમારે પાઠના આધારે જ ખાલી જગ્યામાં નિપાત મૂકવાનો છે કે મને હું રજ ખાલી જગ્યા હિન ગણતી નથી તો કે રજ માત્ર અહીંયા નિપાત શું આવે છે માત્ર આવે છે પછી ત્રેપન નંબરમાં જોઈએ તો કે હું જંગલી જાનવર જેવો છું વાક્યમાંથી વિશેષણ ઓળખાવો તો કે અહીંયા જો જાનવર પણ કેવો જાનવર તો કે જંગલી જાનવરને જંગલીનું વિશેષણ મળ્યું છે એટલે કે જંગલી એ શું છે વિશેષણ છે પછી અહીંયા જોઈએ તો કે પાઠના આધારે આપણે ખાલી જગ્યામાં વિશેષણ લખવાનું છે તો કે ભોજા જેવો ખાલી જગ્યા આમથી પણ આમથી પણ ભડકી ઉઠ્યો તો આની અંદર જુઓ તો કે ભોજા જેવો ખાલી જગ્યા આ આદમી તો કેવો આદમી હતો ભોજો ભળ આદમી હતો પાઠને આધારે આપણે અહીંયા લખવાનું છે વિશેષણ તો ભડ કેવો આદમી તો કે ભડ આદમી બરાબર ને એના પછી છે કે મારે તમને એક અગત્યની વાત કહેવાની છે આના અંદર તમે જુઓ તો કે આપણે વાક્યમાં કૃદંત શોધવાનો છે તો કહેવાની તો જો કહેવાને પ્રત્યય લાગ્યો છે વાની તો આ વાની કહેવાની એ શું છે કૃદંત છે પછી આગળ જોઈએ તો કે પાટના આધારે આપણે કૃદંત લખવાનો છે ખાલી જગ્યાએ મળ્યા રાજકુમાર એક નળ દેખે નિર્ધાર તો કે જોવા મળ્યા શું મળ્યા જોવા મળ્યા તો જોવા એ કૃદંત આવે છે તો અહીંયા આપણે ખાલી જગ્યાની અંદર જોવા લખી શકાય બરાબર ને એના પછી નેક્સ્ટ જોઈએ બાવન નંબર એકાવન નંબરનો સોરી સત્તાવન નંબરનો કે બાર દોડતી દોડતી બાર આવે વાક્યમાં આપેલા કૃદંતનો પ્રકાર ઓળખાવો તો અહીંયા દોડતી દોડતી જે છે એ કૃદંત છે અને ત પરતે લાગ્યો છે એટલે કે આ વર્તમાન કૃદંત બને છે કૃદન તો ઓલરેડી આપણે વિડીયો બનાવેલો જ છે એ પણ ન જોયો તો તમે ચેનલ ઉપર જઈ વિઝિટ કરીને જોઈ નાખજો એટલે કૃદંત તમને એકદમ ઇઝીલી આવડી જાય હવે આપણે જે રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે લોહી ઉકળી ઉઠવું તો કે અત્યંત ક્રોધ આવવો વાક્ય પ્રયોગ કરીએ તો કે આતંકીઓએ આપણા જવાનોને કુર્તાથી મારી નાખ્યા એટલે પ્રજાનું લોહી ઉકળી ઉઠ્યું હવે એના પછી ઓગણસાઠ નંબરનો છે કે જીવ બળવો તો કે દુઃખ થવું તો કે વાક્ય પ્રયોગ રેલવે અકસ્માતમાં માર્યા ગયેલા યુવાનના વિકૃત દેહને જોઈને તેઓ ઉભેલા સૌના જીવ બળવા લાગ્યા એના પછી છે સાઠ નંબરનો કે મેળ ખાવો તો કે અનુકૂળ થવું તો કે વાક્ય પ્રયોગ પિતા પુત્રના સ્વભાવમાં બિલકુલ મેળ ખાતો નથી એટલે મતભેદ પડે છે એના પછી જોઈએ વાક્યમાંથી કૌશમાં દર્શન સૂચના પ્રમાણે કરવાનું છે તો કહીએ જો એક લેખન રૂઢિની દૃષ્ટિએ વાક્ય સુધારીને ફરીથી લખવાનું છે અહીંયા વાક્ય પછી આ ગલી સાંજે ઘોડા પસંદ કરી ધા તો આની અંદર આ ગલી તો એને આપણે ભેગું કરી નાખવાનું છે આ ગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા બરાબર ને ઘોડા પસંદ કરી લીધા કરી લી જે છે એને અલગ પાડી નાખવાનું છે અને કરી લીધા બરાબર ને આવી રીતે તમારે સુધારીને લખવાનું થાય એના પછી બાસઠ નંબરનો છે કે મે તો ઇતિહાસના ઘણા ગ્રંથો વાંચી ગાઢેલા ભાષા શ્રુતિની દ્રષ્ટિ વાક્ય સુધારીને લખો તો કે મેં તો ઇતિહાસના ઘણા થોથો વાંચી ગાઢેલા બરાબર ને એના પછી છે ચંદનવાડી ઘાટીલો વણોક આગળ લે બહુ શેષ નદી છે વાક્યમાં પદક્રમ ગોઠવો તો કે સંજન ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વણોક લે છે એના પછી જોઈએ ચોસઠ નંબરનો તો કે બાપુને મને પાળીના પ્રાણી જેવો બનાવ્યો વાક્યમાં પ્રત્યે સુધારવાનું છે તો કે બાપુએ મને પાળીના પ્રાણી જેવો બનાવ્યો એના પછી જે સંયુક્ત વાક્ય કહે સંયુક્ત સંકુલ વાક્યમાં સાદા વાક્યમાં ફેરવીને લખવાનું છે તો અહીંયા સંયુક્ત કે સંકુલ વાક્ય આપ્યું છે એનું આપણે સાદા વાક્યમાં ફેરવાનું છે જુઓ કે રામ નારાયણ માનતા તો આ એક વાક્ય બની ગયું આ કે એ શું છે તો સંયોજક છે પછી બીજું છે કાવ્યનો વિષય વિચારમય લાગણી અને આ કે એ પણ સંયોજક છે અને આગળ જોઈએ લાગણીમય વિચાર છે તો આ ત્રણ સાદા વાક્યો આપણે જોડી નાખ્યા સંયોજક બંનેમાં શું આવે અહીંયો પણ કે છે અહીંયા પણ કે છે એ છૂટું પાડો તો આપણને ત્રણ સાદા વાક્યો મળી જાય છે એના પછી સાસઠ નંબરનો જોઈએ તો કે પાણીનો પ્યાલો લઈને પાછી આવી ત્યારે મારી આંખોને નાક બેવું એક તૃપ્તિ અનુભવી તો અહીંયા જો પાણીનો પ્યાલો લઈને પાછી આવી ત્યારે એ સંયોજક છે ત્યારે અથવા તો જ્યારે બરાબર ને જે હોય પછી મારી આંખોને નાક બેવું એક તૃપ્તી અનુભવી તો અહીંયા ત્યારે અને જ્યારે બરાબર જ્યારે પાણીનો પ્યાલો લઈને આવી ત્યારે મારી આંખો અને નાકે બેવું એક તૃપ્તી અનુભવી એના પછી તમે જુઓ તો અડસઠ નંબરનો છે તો કે શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ ન જણાયો નહીં તો કે શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ જે સંયોજક છે એ ગાંગડો બિલકુલ જણાયો નહીં તો અહીંયા પણ આપણે સંયોજકને અલગ પાડીએ તો આપણને બે સાદા વાક્યો મળી જાય છે હવે સાદા વાક્યોમાંથી સંયુક્ત વાક્ય બનાવવાનું છે તો અહીંયા જુઓ એને નીચે મૂકીને જવા મળ્યું એ ઊંચે સાદે રડવા મોડ્યું એને નીચે મૂકીને જવા માંડ્યા ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યું તો અહીંયા આપણે ત્યારે લખી શકીએ છીએ અથવા તો જ્યારે પણ લખી શકાય છે પછી આગળ જોઈએ ઓગણસિત્તેર એવી ચર્ચા નીકળી આપણે હંમેશા બિરંજ ખાઈએ છીએ ક્યોથી ઉત્પન્ન થતો હશે તો કે એવી ચર્ચા નીકળી કે સંયોજક આપણે લઈએ કે કે આપણે હંમેશા જે બિરંજ ખાઈએ છીએ તે ક્યોથી ઉત્પન્ન થતો હશે તો અહીંયા જુઓ કે અને તે આ બે સંયોજક આપણે વાપરી અને સાદા વાક્યમાંથી સંયુક્ત વાક્ય બની નાખ્યું હવે આગળ છે સિત્તેર નંબરનો બીજો દિવસ સવારે પહેલી ઘર આવ્યો તેણે સમાચાર આપ્યા કેદી ભાગી છૂટ્યો છે તો કે બીજે દિવસે સવારે પહેલી ઘર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે કેદી ભાગી છૂટ્યો છે તો આપ અને અને કે આ બે સંયોજકો આપણે મૂકી અને સાદા વાક્યમાંથી સંયુક્ત વાક્યમાં આસાનીથી ફેરવી શકીએ છીએ તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે બધે છ છ પ્રશ્નપત્રોનું સોલ્યુશન મળી જશે ત્યારે આની પીડીએફ ફાઇલ પણ તમને આપવામાં આવશે જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે વિઝિટ કરી નાખો એક વખત ડબલ્યુ ડબલ્યુ ડોટ વન ટચ એજ્યુકેશન લખી અને ડોટ ઇન કરીને તમે ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે આપણી ઓફિશિયલ વેબસાઇટ તમને મળી જશે જ્યાં આગળ આઈએમપી પ્રશ્નોની પણ પીડીએફ ફાઇલ અવેલેબલ છે પેપર પ્રેક્ટિસ કરવા માટેના પણ પીડીએફ ફાઇલ તમને ત્યાં આગળથી બિલકુલ ફ્રીમાં મળી જશે જય હિન્દ જય ભારત